નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે સ્ક્રીન પર એક ચિત્ર જોઈ રહ્યા છો જેમાં એક વ્યક્તિ એક ચોક્કસ પ્રકારનો ડ્રેસ પહેરીને કંઈક શોધી રહ્યા હોય એવું લાગે છે. એ કઈ વસ્તુ શોધી રહ્યા છે તમે અનુમાન લગાવી શકો? અને અંગ્રેજીમાં એને શું કહેવામાં આવે છે? તો ચાલો આજે જાણવા પ્રયત્ન કરીએ. આજનો આપણો શબ્દ છે માઇન. માઇન એના ઘણા બધા અર્થો અંગ્રેજીમાં થાય છે, કારણ કે નાઉન તરીકે, વર્બ તરીકે અને ઇવન વ્યાકરણના એક શબ્દ તરીકે પણ એ વપરાય છે, એટલે એક ગ્રામેટિકલ ટર્મ પણ છે. તો ચાલો કેટલાક ઉપયોગી અર્થ જોઈએ. આપ સૌને ખબર જ હશે કે પઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકી દર્શક હોય એના માટે પણ વપરાય છે. ધારો કે આપણે એમ કહીએ કે ઇટ્સ માઇન, ધેટ્સ યોર્સ. તો માઇન એટલે માય પ્લસ કોઈ પણ નાઉન હોય. ફોર એક્ઝામ્પલ, ધેટ બુક ઇઝ યોર્સ એન્ડ ધીસ બુક ઇઝ માઇન. તો માઇન એટલે માય પ્લસ નોટબુક, એટલે માય પ્લસ કોઈ પણ નાઉન હોઈ શકે. એક બહુ જ જાણીતું કોલોકેશન એટલે કે શબ્દ પ્રયોગ એક છે જે તમને કદાચ ખ્યાલ હશે, જેને આપણે ઓફ માઇન, એની આગળ આપણે કંઈ પણ નાઉન હોઈ શકે, અ ફ્રેન્ડ ઓફ માઇન, સમ સ્ટુડન્ટ્સ ઓફ માઇન, સમ બુક્સ ઓફ માઇન. તો એક બહુ જાણીતો શબ્દ પ્રયોગ છે. ત્યાર પછી નાઉન તરીકે જમીનમાં કોઈ ઊંડો ખાડો પાડેલો હોય અને એમાંથી કંઈક ઉપયોગી વસ્તુ બહાર નીકળતી હોય તો એ જગ્યાને પણ આપણે માઇન કહીએ. જેવી રીતે કોલસાની ખાણ હોય, સોનાની ખાણ હોય, તો કોલ માઇન કે ગોલ્ડ માઇન એ પણ જાણીતો પ્રયોગ છે. અને એ ખાડો ખોદવાની પ્રક્રિયા જે છે તેના માટે પણ તમે ક્રિયાપદ તરીકે માઇનને વાપરી શકો, એટલે મેની પીપલ ટ્રાય ટુ માઇન ફોર ડાયમંડ્સ. ત્યાર પછી જે વ્યક્તિ એ ખાણમાં કામ કરતો હોય, ગુજરાતીમાં આપણે એને ખાણીઓ કહીએ, તો એ અ માઇનર. ઘણી હિન્દી ફિલ્મો તમે કદાચ જો જોઈ હોય જૂની, અને ઇંગ્લિશ મૂવીઝમાં પણ માઇનર્સ તમને જોવા મળતા હોય. જો તમને શરૂઆતનું ચિત્ર યાદ હોય કે જેમાં એક વ્યક્તિ જમીનમાંથી કંઈક શોધી રહ્યો હતો, તો એ બોમ્બ શોધતો હતો એક ચોક્કસ સાધન વડે. તો એ બોમ્બ એના માટે પણ એક શબ્દ છે માઇન. ઘણીવાર ભૂલથી કોઈ વ્યક્તિ એની ઉપર ચાલી જાય કે એના પરથી દોડી જાય અને દેટ પર્સન કેન ગેટ કિલ્ડ. સો સમટાઈમ્સ પીપલ માઇટ રન ઓવર અ માઇન. અને માઇન જમીનમાં ધારો કે દાટેલી હોય તો એને શોધવા માટે જે ચોક્કસ વસ્તુ વપરાય જેને આપણે માઇન ડિટેક્ટર્સ કહીએ. અને જમીનમાં અથવા પાણીમાં અમુક જગ્યાએ એ માઇન રોપી દેતા હોય તો એ ક્રિયાને પણ આપણે માઇન કહીએ. ફોર એક્ઝામ્પલ, ધેટ રોડ ઇઝ હેવીલી માઇન્ડ, ધ બોર્ડર, ધ હોલ બોર્ડર ઇઝ હેવીલી માઇન્ડ, એટલે જ્યાં ઘણી બધી ઘણા બધા બોમ્બ એમાં છુપાયેલા છે. અને એ બોમ્બ મૂકવાની જે ક્રિયા છે તેના માટે લે અ માઇન, અને ભટકાવાની, એની સાથે ધારો કે કોઈ શિપ હોય અને પાણીમાં કોઈ માઇન સાથે ભટકાતી હોય તો એના માટે સ્ટ્રાઇક અ માઇન. આ કોલોકેશન્સ શબ્દ સમૂહ વપરાય છે. ત્યાર પછી ઘણીવાર કોઈ વ્યક્તિ પાસે બહુ જ માહિતી હોય કોઈ ચોક્કસ વિષયની, તો આપણે એમ કહીએ કે હી હેઝ અ માઇન ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ સાયન્સ. કોઈ બુક એવી હોય કે જેમાં ઘણી બધી ડિટેલ્સ આપેલી હોય, અ માઇન ઓફ ઇન્ફોર્મેશન ઓન સમ ટોપિક. એક રૂઢિપ્રયોગ ઇડિયમ જાણીતો છે, માઇન અ રિચ સીમ ઓફ સમથિંગ. ધારો કે કોઈ ફિયર હોય સમાજમાં તો કેટલાક લોકો એનો ઉપયોગ કરે, એનો એડવાન્ટેજ લે અને એના એમાંથી પોતે કંઈક લાભ મેળવી લેતા હોય. તો સમ પીપલ ટેક એડવાન્ટેજ ઓફ અધર્સ ફિયર ઓર ફોબિયા ઓર એની સિચ્યુએશન, કોઈ ઇમોશન હોય, ફિલિંગ્સ હોય એનો, તો એનો લાભ ઉઠાવી લેતા હોય. તો એના માટે ઇંગ્લિશમાં રૂઢિપ્રયોગ છે માઇન અ રિચ સીમ ઓફ સમથિંગ. અને માઇનફિલ્ડ, જ્યાં ઘણા બધા માઇન્સ છુપાવેલા હોય
તો એનો એક ફિગરેટિવ ઉપયોગ તમે મુશ્કેલીઓ માટે પણ કરી શકો. આ માઇનફિલ્ડ એટલે ફૂલ ઓફ પ્રોબ્લેમ્સ. કોઈક પ્રોજેક્ટ હોય તો આપણે એમ કે દેટ ઇઝ અ માઇનફિલ્ડ, દેર આર સો મેની પ્રોબ્લેમ્સ. અને એક જાણીતો ફ્રેઝ તમે માઇન એ પોઝેસિવ પ્રોનાઉનના અર્થમાં જે છે એ છે યોર ગેસ ઇઝ એઝ ગુડ એઝ માઇન. એટલે તમારું તમે જે અનુમાન કરો છો અને હું અનુમાન કરું છું બંને સરખા જ છે, એટલે એનો અર્થ એમ થાય કે મને આના વિશે ચોક્કસ ખબર નથી, આઈ ડોન્ટ નો. તો આઈ ડોન્ટ નો કહેવાને બદલે ઘણા લોકો એમ પણ કહેશે કે યોર ગેસ ઇઝ એઝ ગુડ એઝ માઇન. તો મિત્રો, તમે જોયું હશે કે એક સામાન્ય શબ્દ માઇનના કેટલા બધા ઉપયોગો છે. તો મિત્રો, આવો કોઈ શબ્દ તમને ખબર હોય કે જેના વિશે કોઈ તમને વધારે માહિતી જોઈતી હોય તો મને ચોક્કસ આ નંબર પર જણાવજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.